काश्मीर में हिंसा फैलावा वाला लोग पर केंद्र अपने आप ही कड़क वलण, अलगाववादियों ने आपाती सुविधाओं रोकी सके सरकार। यूपी ना देवरिया में राहुल की खास सभा, सभा पूर्ण थता राहुल 2000 खाटलाओं की मची लूट। कर्नाटक में कावेरी जल विवाद पर लोगों को गुस्सा, सुप्रीम कोर्ट का निर्णय बाद ठहर ठहर विरोध प्रदर्शन वरसा। पाकिस्तानी मुलाकात ले सके थे पीएम मोदी, भारतीय उच्चायुक्त आपी जानकारी। सुब्रमण्यम स्वामी की फरी एक वक्त विवादित टिप्पणी, कहूं महबूबा मुफ्ती क्या नहीं सुधरे, आतंकियों से जूना संबंध। અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનું રાજીનામું, કોંગ્રેસે વાતે ગણાવી પાયા વિભૂણી, તો રાજીનામા બાદ જગદીશ ઠાકોર ભૂગર્ભ। ન્યૂઝ અપડેટમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। મહત્વપૂર્ણ ખબરોની શરૂઆત કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાય પે ચર્ચાની જેમ કોંગ્રેસ ઉપાધ્યક્ષ ખાટ પે ચર્ચા શરૂ કરી છે। 6 सितंबर से मिशन यूपी पर निकलेला राहुल गांधी अब ग्रामीण मतदाताओं साथे खाट पर बैसीने बातचीत करशे। जो कि पीएम मोदी ने नकलनो आरोप न लगा तेना माटे राहुल गांधी ए पोतानी आ चर्चा ने खाट सभा नाम आप्यु छे। राहुल गांधी निकल्या खाट पे चर्चा करवा, खाटला पर बैसीने खेडूतो साथे मेळमिलाप। 6 सितंबर थी यूपी ना देवरिया थी राहुल गांधी 2500 किलोमीटर नी महायात्रा शुरू करी छे। अने कांग्रेस ना रणनीतिकार प्रशांत किशोरे राहुल नी यात्रा दरमियान गाम मा खाट चर्चा प्रोग्राम बनाव्यो छे, जेना भागरूपे राहुल हवे गामे गामे जईने खाटला पर बेसी चानी चुस्की साथे खेडूतो अने युवानो साथे गुफ्तगु करशे। आ एज प्रशांत किशोर छे के जेमणे पीएम मोदी माटे चाय पे चर्चा हिट प्रोग्राम बनाव्यो हतो। हवे एज फॉर्म्युला मां थोड़ो फेरबदल करी राहुल माटे प्रशांत किशोरे नवी योजना बनावी छे, जो कि नाम बदली नाख्यु छे कि जेनाथी तमना पर नकलनो आरोप न लागे। राहुलनी आ यात्रा मां कोई मोटी जनसभानुं आयोजन करवामां आव्युं नथी। राहुल लगभग एक महीना सुधी यूपी मां रहेशे अने आ दरमियान तेओ नानी सभाओ अने रोड शो करशे। મહત્વનું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ પણ ચાય પે ચર્ચા કેમ્પેન શરૂ કરી હતી અને સામાન્ય જનતા સાથે મળીને તેમની સાથે ચા પીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। બીજેપીએ 300 શહેરોમાં આ પ્રોગ્રામ ચલાવ્યો હતો અને 1000 ચાના સ્ટોલ લગાવ્યા હતા। હવે તે જ ફોર્મ્યુલા પર રાહુલ ગાંધી પણ ચાલી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે પીએમ મોદીની ચાય પે ચર્ચાની જેમ ખાટ સભા સફળ થાય છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। યુપીમાં પોતાની પાર્ટીનો 27 વર્ષો ચાલી રહેલો વનવાસ ખતમ કરવાની કોશિશમાં લાગેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કમર કસી લીધી છે। પૂર્વાંચલના દેવરિયા જિલ્લામાં 25 દિવસ સુધી તેઓ કિસાન યાત્રા પર નીકળી ગયા છે। રાહુલે આ વખતે ખાટ પંચાયતની રણનીતિ બનાવી છે। રાહુલ રુદ્રપુરના દૂધનાથ બાબા મંદિર મેદાનમાં ખાટ પંચાયતમાં જનતા સાથે સીધી જ વાતચીત કરી હતી। યુપી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ખાટલા પર ચર્ચા કાર્યક્રમ શરૂ કર્યો હતો। તેની શરૂઆત યુપીના દેવરિયાથી થઈ, પરંતુ આ કાર્યક્રમમાં મુકાયેલા ખાટલાઓ માટે લોકોએ પડાપડી કરી હતી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાહુલની ખાટ સભાના છે, જ્યાં લોકોએ ખાટલાઓ લેવા માટે પડાપડી કરી હતી। ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં લઈને તમામ પક્ષોએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણીને લઈને પ્રજાને રેઝવવાના પ્રયાસમાં લાગી ગઈ છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશના દેવરિયામાં ખાટ સભા એટલે કે ખાટલા પંચાયતનું આયોજન કર્યું, પરંતુ આ ખાટલા પંચાયતનો ફિયાસ્કો એ રીતે થયો કે રાહુલની સભા પૂરી થતાં જ ખાટલાઓ માટે લોકોએ લૂંટ મચાવી। અને આશ્ચર્યની વાત તો એ હતી કે આ લૂંટમાં માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ સામેલ હતી। રાહુલની ખાટલા પર ચર્ચા કાર્યક્રમને લઈને 2000 ખાટલાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી। ચર્ચા શરૂ થતાં જ લોકો ખાટલા પર ચડી ગયા હતા, જેને કારણે ચાલુ સભામાં જ ખાટલાઓ તૂટી ગયા હતા, તો સભાસ્થળે કેટલાક લોકો ખાટલા માટે મારપીટ કરતા પણ જોવા મળ્યા હતા। ખાટલા પર ચર્ચા કાર્યક્રમમાં રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધવાનું પણ ન ચૂક્યા।
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી પહેલા કરેલા વાયદાઓ તે ભૂલી ગયા છે. જોકે સભામાં પ્રધાનમંત્રીની ટીકા કર્યા બાદ રાહુલની ખાટલા પર ચર્ચાનો જાણે ફિયાસ્કો થઈ ગયો. જેવી સભા પૂરી થઈ એવી જ સભામાં ઉપસ્થિત લોકોએ 2000 ખાટલાઓની લૂંટ પછાવી. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી સમયે ભાજપે જેમ ચાય પે ચર્ચા કાર્યક્રમ શરૂ કર્યો હતો તે પ્રકારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના દેવરિયાથી દિલ્હી સુધીના ખેડૂત યાત્રા શરૂ કરી છે. 2500 કિલોમીટર લાંબી આ યાત્રામાં રાહુલે ગામે ગામ અને શહેરમાં જઈને ખાટલા સભા યોજવાના છે, જેમાં ખેતી સંબંધિત પ્રશ્નોને વાચા આપવામાં આવશે. 2500 કિમી લાંબી યાત્રાનો પ્રારંભ યુપીના દેવરિયાથી થયો. આ યાત્રા દ્વારા 225 વિધાનસભા ક્ષેત્રને કવર કરવાની કોશિશ કરાઈ રહી છે. દરેક કોંગ્રેસી કાર્યકર રોજ આ 10 પરિવારોને મળશે. યુપી વિધાનસભાની ચૂંટણીને લઈને જનતા સુધી પહોંચવા માટે કોંગ્રેસે ખાટલા પર ચર્ચાનો સહારો તો લીધો, પણ શરૂઆત તો ફિયાસ્કા સાથે થઈ. તો આગામી સમયમાં રાહુલ ગાંધીને ખાટલા પર ચર્ચા કેટલી પડે છે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી. રાહુલ ગાંધીની ખાતસભા પર રાજનેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓનો દોર પણ શરૂ થઈ ગયો છે અને રાહુલ ગાંધીની ખાતસભાની વિરોધી પાર્ટીઓએ મજાક ઉડાવી છે. રાજીવ ગાંધી ડઝન્ટ નો વોટ ધ ફાર્મર્સ પ્રોબ્લેમ્સ આર. હી ઓન્લી નોઝ વેર ધ નાઇટ ક્લબ્સ ઇન યુરોપ આર, પર્ટિક્યુલરલી ઇન ફ્રાન્સ એન્ડ લંડન, એન્ડ હી ગોઝ ધેર મોસ્ટ ઓફ ધ ટાઈમ એન્ડ ધેન ઓન ઓકેશન હી ટેક્સ અ પ્લેન કમ્સ હિયર and then does the padyatra and then again goes away. He's not a serious politician, you should not bother about him. Har party ki apni apni neeti hai, apni apni soch hai, kaar karne ka tarika hai. Ho sakta congress se socha is tarike se hum uttar pradesh mein punarjanm le lenge ya uttar pradesh mein dobara hum khade ho jayenge, to wo apni prayog kar rahe hain. lekin jo sthit uttar pradesh ki aur jis tarike se do do channel mein survey aaye hain, वो कांग्रेस स्थिति तो कहीं अच्छी नहीं है. समाजवादी पार्टी ही सत्ता की ओर दिखाई दे रही है. उत्तर प्रदेश की जनता पैदल घूम रही है, ये अपनी गाड़ियों का काफिला लेके घूमेंगे. उत्तर प्रदेश के लोग क्या समझेंगे? एक, ये चुनाव के मौके पर ये गाड़ियों का काफिला लेके घूमने से जनता का विश्वास नहीं मिलता. जनता में ये जो खाट यात्रा कर रहे हैं, जनता ने तो उनकी खाट वैसे ही खड़ी कर रखी है, तो खाट यात्रा करने की जगह वो समझे कि उनकी खाट क्यों खड़ी हुई है और उसको मूल्यांकन करें, उस पर सोच विचार करें और फिर इस पर कुछ कदम उठाएं. जम्मू काश्मीर ना आजादी ना नाम पर हिंसा फैलावनारा अलगावादी नेताओं ने आपवामां आवती सुविधाओं बंद थई शके छे, कारण के केंद्र सरकार अलगावादी नेताओं ने आपवामां आवती दरेक सरकारी सुविधाओं पर रोक लगावी शके छे. કાશ્મીરમાં અલગાવાદીઓ વિરુદ્ધ મોદી સરકાર કડક વલણ લેવાનું વિચાર કરી રહી છે. જાણકારી અનુસાર કેન્દ્ર સરકાર અલગાવાદીઓને મળવાવાળી દરેક સરકારી સુવિધાઓ પર રોક લગાવવા પર વિચાર કરી રહી છે. છેલ્લા ઘણા દિવસથી માંગ ઉઠી રહી છે કે અલગાવાદીઓની સુવિધા પરત લેવામાં આવે અને હવે કેન્દ્ર સરકાર પણ તેના પર ગંભીર વિચાર કરી રહી છે. અલગાવાદીઓને આપવામાં આવતી સુવિધાઓમાં કાશ્મીરથી બહાર રહેલી હોટેલ તથા ગાડીઓ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. અલગાવાદીઓની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓને પણ પરત લઈ લેવાની માંગ ઉઠી છે. હાલ અલગાવાદીઓની સિક્યુરિટીમાં 900થી વધારે પોલીસ કર્મી તૈનાત છે. એક રિપોર્ટના આધારે ગત 5 વર્ષમાં અલગાવાદીઓ પર જમ્મુ કાશ્મીરે 506 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ લોકોનો હોટેલમાં રહેવાનો ખર્ચો 21 કરોડ રૂપિયા થયો છે. અલગાવાદીઓ પર થતો દરેક ખર્ચનો કેટલોક ભાગ કેન્દ્ર ઉઠાવે છે. કેન્દ્ર હવે તેને યથાવત રાખવાના પક્ષમાં નથી, તો જમ્મુ કાશ્મીરની સરકાર કુલ ખર્ચનો લગભગ 10% ઉઠાવે છે. મહત્વનું છે કે કાશ્મીરમાં ફેલાયેલી હિંસા પાછળ મોટે ભાગે અલગાવાદીઓનો હાથ છે. આતંકી બુરહાન વાનીની મોત બાદ ભડકેલી હિંસા પહેલા પણ અલગાવાદીઓ દર શુક્રવારે વિરોધ પ્રદર્શન કરતા હતા.
તો કેન્દ્રના હાલ દાખવેલા આકરા વલણ પહેલા ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ પ્રતિનિધિમંડળ સાથે મળવાના ઇનકાર પર અલગાવવાદીઓને આડે હાથ લીધા હતા અને તેમણે કહ્યું હતું કે અલગાવવાદીઓમાં ન કાશ્મીરિયત છે ન તો માનવતા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ લઈશું એક બ્રેક, ન્યૂઝ અપડેટમાં વધુ ખબરો, બ્રેક બાદ.